गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 8 विषय गणित प्रकरण नंबर 8 राशियों की तुलना। आज आप जीएसटी आधारित प्रश्नों जवाब अने तेना दाखला शीखीशुं। तो चलो एक उदाहरण जोईए कि एक दुकान में पेंडावाड़ा बूटनी एक जोड़ी पैंडावाड़ा एक जोड़ी बूटनी किंमत 450 रुपया थी। तेना पर 5% जीएसटी लेवामां आवे तो बिलनी रकम शोधो। तो जीएसटी लगाड़ेलो छे 5%, तो तेना पर बिलनी रकम शोधवानी छे। तो 100 रुपया पर 5% जीएसटी लेवामां आव्यो हतो, तो 450 पर केटला टका जीएसटी भरवो पड़े? तो कि 5/100 × 450, तो 20 × 5 आपणे અહીંયા છેદું દાડી, તો 20 × 5 = 100 અને 0 = 0 એટલે કે 45/2 એટલે કે 22.50, એટલે થશે 22.50। તો 5% જીએસટી લેવામાં આવે તો બિલની રકમ કેટલી થશે? જીએસટી કેટલો ભરવો પડ્યો? 22.50। હવે બિલની કિંમત શોધવાની છે, તો બિલની કિંમત બરાબર વસ્તુની કિંમત प्लस जीएसटी। तो वस्तु की किमत के लिए मूल किमत 450 वत्ता जीएसटी के 22.50, तो टोटल थे 472.50 रुपये। तो बिलनी किमत बिलनी रकम थे 472.50। हवे एक बीजू उदाहरण है कि वैदा 2240 12% जीएसटी साथ एर कूलर की खरीदी करे छे, तो टैक्स लग्या पहला की किमत शोधो। टैक्स लग्या पहला की किमत शोधवानी छे, तो 100 रुपया हो जीएसटी लगवाया पछी 12% पर जीएसटी, तो 112 रुपया थाय। 100 + 12 એટલે કે 112। तो जीएसटी साथ की किमत 112 हो त्यारे मूल किमत केटली थशे? 100। तो मूल किंमत बराबर 100/112, तो आपने मळशे 100/112 × 2240, तो आपने मळशे 2000। कितना मळशे? 2000। तो टैक्स लगाव्या पहला की किंमत केटली छे? टैक्स लगाव्या पहला की किंमत छे 2000 रुपया। एक बीजु उदाहरण जोईए कि सलीम एक वस्तु 784 रुपया में खरीदे छे। कितना रुपया में खरीदे छे? 784 रुपया में, जेमा 12% जीएसटी शामिल छे। कितना छे? 12% जीएसटी। तो जीएसटी पहला वस्तु की किंमत शू हशे? जीएसटी पहला की किंमत शोधवानी छे। तो धारो कि वस्तु की मूल किंमत 100 रुपया छे अने जीएसटी कितना छे? 12। तो वस्तु की किंमत बराबर 100 + 12 એટલે કે 112। હવે વેચાણ કિંમત 112 અને મૂળ કિંમત કેટલી છે? 100, અને કેટલામાં ખરીદે છે? ખરીદ કિંમત 784, તો વેચાણ કિંમત 784 હોય તો મૂળ કિંમત બરાબર 100/112 × 784, તો આપણને મળશે 700 રૂપિયા। કેટલા રૂપિયા થશે? તો વસ્તુની કિંમત કેટલી હશે? વસ્તુની કિંમત થશે 700 રૂપિયા। એક બીજું જાણીએ કે 10,000 ની રકમ પર 15% પ્રતિવર્ષ વ્યાજ લેખે 2 વર્ષ માટે ઉછીની લેવામાં આવી છે, તો આ રકમ પર સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। શું શોધવાનું છે? સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। તો 100 રૂપિયા પર 1 વર્ષનું વ્યાજ 15 રૂપિયા થશે। કેટલા રૂપિયા? 100 રૂપિયા પર 15 રૂપિયા વ્યાજ થશે। તો 10,000 પર શોધવું હોય વ્યાજ, તો 15/100 × 10,000, તો 0 2 0 2 0 ઉડી જશે, તો થશે 15 × 100 એટલે કે 1500 રૂપિયા। તો 2 વર્ષ માટે શોધવાનું છે, તો 2 વર્ષનું વ્યાજ બરાબર 1500 × 2 એટલે કે થશે 3000। કેટલા થશે? 3000। હવે 2 વર્ષને અંતર આપવાની રકમ વ્યાજ મુદ્દલ, વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું છે, તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ, મુદ્દલ એટલે
કેટલી છે 10,000 અને આ વ્યાજ મળ્યું આપણને કેટલું મળ્યું 3,000 તો 10,000 વત્તા 3,000 તો વ્યાજ મુદ્દલ થશે 13,000 રૂપિયા કેટલા રૂપિયા થશે 13,000 એ હતો સાદા વ્યાજનો દાખલો હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે એ બરાબર પી પ્લસ પી કૌંસમાં 1 + r/100 n જ્યાં પી કિંમત r બરાબર થશે ટકા અને n બરાબર થશે 2 વર્ષ કે જે આપણે હવે વર્ષ મહિના છે પણ આપણે હવે n બરાબર લેવાના તો આપણે એક ઉદાહરણ જોઈએ તો 12,600 પર 10% પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું શું શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 + r/100 n તો પી એટલે 12,600 આર બરાબર છે 10 કેટલા ટકા આપ્યા છે 10 અને n વર્ષ કેટલા આપ્યા છે 2 તો પી એટલે કે 12,600 + 1 / 10/100 n તો 10/100 તો ગયા એટલે કે 12,600 10 × 10 ને 11 × 10 નો વર્ગ તો 12,611/10 નો વર્ગ એટલે કે 2 વાર થશે એટલે કે 12,600 × 11/10 × 11/10 તો અહીંયાથી 1 0 ગયો આ 0 થયો આ 0 આ 0 ગયા 126 × 11 × 11 તો આપણને મળશે 15,246 કેટલા મળ્યા 15,246 તો હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર શું થશે વ્યાજ તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર આ ચક્રવૃદ્ધિ વ્યાજ માઇનસ મૂળમાં એટલે કે 12,600 તો 15,246 માઇનસ 12,600 તો આપણને મળશે 2,646 કેટલા મળ્યા 2,646 હવે એક ઉદાહરણ બીજું જોઈએ કે જો 12,000ની લોન 1.1 વર્ષ માટે 10% અર્ધવાર્ષિક વ્યાજ લેવામાં આવે તો તેને કુલ કેટલી રકમ પરત ચૂકવવી પડે કેટલી રકમ પરત ચૂકવવી પડશે તો તેના માટે ગણવાનું છે કે અર્ધવાર્ષિક વ્યાજ અર્ધવાર્ષિક એટલે 6 મહિના વાર્ષિક એટલે 12 મહિના જ્યારે અર્ધવાર્ષિક એટલે કે 6 મહિના તો આપણે સૌ પ્રથમ શું કરીશું કે પહેલાં 6 મહિના માટેની મુદ્દલ લઈએ 12,000 દોઢ વર્ષના 3/4 વર્ષ હોય છે એટલે વ્યાજની ગણતરી કરતી વખતે શું થશે વ્યાજ દર બરાબર 10% ના અડધા એટલે થશે 5 કેમ કે 6 મહિને ગણ્યું છે એટલે 10% ના અડધા થઈ જશે 5% તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 + r/100 n તો પી એટલા છે 12,000 + 1 + r ટકા કેટલા આપ્યા છે તો કે 5/100 અને આ 3/4 વર્ષ થશે એટલે કે 3 તો 12,000 હવે 20 × 5 = 100 કેટલા થશે 20 × 5 = 100 તો 20 × 1 = 20 અને 1 = 21 21/20 ઉપર ઘાત કેટલી છે 3 એટલે કે ગુણાકાર કેટલી વાર થશે 3 વાર એટલે 20/21/20 × 21/20 × 21/20 તો આ 3 0 અને 3 10 એટલે કે 12 × 21 × 21 × 21/2 × 2 × 2 તો આપણને જવાબ મળશે 13,891.50 શું થયું એ મળ્યું પહેલાં 6 મહિના માટે હવે પહેલાં 6 મહિના થઈ ગયા 1 વર્ષ છે તો પછીના 6 મહિના માટેનું મુદ્દલ
बाकी तो पछीना 6 महीना माटे तो मुद्दल थशे 12,000। समय छे 6 महीना, 6 महीना एटले 6 भाग्या 12 એટલે કે 6 × 2 = 12 1/2 વર્ષ, દર થશે 10%। તો આઈ બરાબર પી આર એન ભાગ્યા, તો આ સૂત્ર છે આઈ બરાબર પી આર એન ભાગ્યા 100। તો પી છે 12,000, આર બરાબર 10, એન બરાબર છે 1/3 / 100। તો આ 0 ગયા, 0 ગયા, તો અને થશે 6 × 2 = 12, કેટલા થશે 6 × 2 = 12 એટલે કે 600, કેટલા થયા 600। તો આઈ બરાબર થયા 600, તો એ બરાબર પી પ્લસ આઈ એટલે કે પી કે કેટલા છે 12,000, તો પી પ્લસ આઈ, આઈ એટલે વ્યાજ આપણને મળ્યું 600, તો ટોટલ થશે 12,600। તો આગલા 6 મહિના માટેની મુદ્દલ છે, તો હવે આઈ બરાબર 12,600, ફરીથી સાદું વ્યાજ ગણી, આઈ બરાબર પી આર એન છેદમાં 100। તો આ વખતે પી થશે 12,600, કેમ કે મુદ્દલ બની જશે 12,600 આર બરાબર 10/2 છેદમાં 100। તો 0 ઉડી ગયા, 0 ઉડી ગયા, હવે 2/2, તો શું થશે 6 × 2 = 12, 3 × 2 છે એટલે 630, તો આઈ બરાબર કેટલા થશે, આઈ બરાબર આપણને મળશે 630। હવે ત્રીજા સમયગાળાનું મુદ્દલ, તો થશે 12,600 + 630, તો થશે 13,230, કેટલા થશે 13,230। તો આઈ બરાબર ફરીથી પી આર એન છેદમાં 100, તો પી બરાબર 12,300, આર બરાબર 100 × n એટલે 1/2 / 100, તો 0 ઉડી જશે, 13,600 એટલે આપણને મળશે 661.50, કેટલા મળ્યા 661.50। તો આઈ એ બરાબર આઈ પ્લસ પી, 13,230 પ્લસ 661.50, તો એ બરાબર આપણને મળશે 13,891.50। કેટલા મળશે આપણને, કેટલી રકમ ચૂકવવી પડશે એને, તો કે 13,891.50। એક બીજું ઉદાહરણ જોઈએ કે શિક્ષકે મયુરેને પ્રશ્ન કર્યો કે જો 10,000 નું 1 વર્ષ અને 3 મહિના માટે 8 × 1/2% લે કે ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કર્યું હોય તો જેનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, શું ગણો છો ચક્રવૃદ્ધિ વ્યાજ, તો 1 વર્ષ 3 મહિના એટલે કે 1 વર્ષ 3 મહિના, મહિના હોય 12 એટલે કે 1 × 3 = 12 વર્ષ માટે, તો થશે 3 × 4 = 12, કેટલા 3 × 4 = 12, તો 1 × 1/4 વર્ષ, કેટલું થાય 1 × 1/4 વર્ષ। હવે મયુરીએ બધી કિંમતો સૂત્રમાં મૂકી આપણે, તો એ બરાબર સૂત્ર શું છે, પી પ્લસ કૌંસમાં 1 + r/100 ને ઉપર n, તો પી બરાબર આપ્યા છે 10,000, 1 r થશે 17, 8 × 2 = 16 અને 1 = 17 એટલે કે 17/200, અહીં નીચે 2 છે તો 100 × 2 કેટલા થશે 100 × 2 એટલે કે 200, અને n બરાબર આપણને મળ્યા 1 × 1/4, તો આના પરથી એ બરાબર 10,000 પ્લસ 17/200, તો આપણને મળશે, હવે 1/4 એ 1 વર્ષ પછી મુદ્દલનો ઉપયોગ આપણે 1/4 વર્ષ માટે સાદું વ્યાજ શોધવાનું છે તેમાં કરીશું, એટલે કે આપણને મળશે 10,000 × 200 × 1 એટલે કે 200 × 1 = 200 / 17 એટલે કે 217/200, તો આ 2 0, આ 2 0 ઉડી જશે એટલે કે 217/100, 2 × 5 =
दस एट 270 गुणिया के 10,850 के पड़ा 10,850। हवे आ रकम ने एक चतुर्थांश वर्ष मुदल माटे लईए तो 10,850 नुं साधु व्याज एक चतुर्थांश लईए तो एस आई बराबर पी आर एन भाग्या 100। શું થશે? પી આર એન ભાગ્યા 100 તો પી 10,850 થશે, આર બરાબર 70/2, એન બરાબર 1/4, 100 તો 4 નીચે આવતા રહેશે એટલે 10,850 ગુણ્યા 1 × 70/10 = 100 × 200 × 4 એટલે કે 800 તો આપણને જવાબ મળશે 230.56। હવે પ્રથમ વર્ષનું વ્યાજ બરાબર 10,850 માઇનસ 1,000 તો મળશે 850। હવે કુલ ચક્રવર્તી વ્યાજ આપણે શું શોધવાનું છે? કુલ ચક્રવર્તી વ્યાજ 10,850 માઇનસ 1,000 કરે એટલે આપણને મળે 850। હવે કુલ ચક્રવર્તી વ્યાજ બરાબર 850 + 230.56 તો આપણને મળશે 1,080.56। થશે 1,080.56 કુલ ચક્રવર્તી વ્યાજ કેટલું મળશે તો કે 850 + 230.56 એટલે કે 1,080.56। એક ટીવી 21,000 ખરીદવામાં આવ્યું હતું, એક વર્ષ પછી ટીવીની કિંમતમાં 5% ઘટાડો થયો, કેટલા ટકા ઘટે છે? 5%। એક વર્ષ પછીની ટીવીની કિંમત શોધો તો મુદ્દલ થશે 21,000 ઘટાડો થયો એટલે કે 21,000 5%, કેટલા ટકા ઘટાડો થયો છે? 5%। તો 21,000 × 5 × 1/100 તો આ 0 કટ થઈ જશે તે 210 × 5 એટલે આપણને મળશે 1,050। હવે આ વર્ષને અંતે ટીવીની કિંમત તો 21,000 - 1,050 તો આપણને મળશે 19,950। ટીવીની કિંમત કેટલી થઈ? 19,950। અને આ દાખલો બીજી રીતે પણ કરી શકાય કે એક વર્ષને અંતે ટીવીની કિંમત 21,000 × 1 - 5/100 100 × 20 = 20 - 1 એટલે કે 19 તો 21,000 × 21/20 તો આપણને મળશે 19,950। તો આ બંને રીતે દાખલો ગણી શકાય તો ટીવીની કિંમત કેટલી થશે? 19,950। તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે।